વંદે માતરમ. નમસ્કાર, શુભ પ્રભાત. મીડિયમ વેવ્સ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે સોમવાર, માઘ દિનાંક 14, શકસવત 1935, 3 ફેબ્રુઆરી 2014. પ્રાતઃકાળના 5:57 થઈ છે. પ્રસારણ યાત્રાના આરંભે આપ સૌનું ઉષ્માસભર સાદર અભિવાદન કરે છે પ્રસારણ હમસફર વિપુલ બુચ. આરંભે સુદોર મંગલ સ્વર્થી. આકાશવાણી રાજકોટ. આજે ભક્તિ સંગીતની કબીર સાહેબની આ ભક્તિ રચના છે. Yeah.
સંતકવિ રવિ સાહેબ, કલાકાર સુંદરગીરી ગોસ્વામી. લગન કરી એવા પરિભ્રમને બાળારે એ અદ્વૈતા ખબર ભરી એવો ચાલો સતગુરુએ શ્રવણ રસ રેડો તો રુદિયામાં સંધે સંધ સંચર્યો અને ઉનમુન રહ્યો ઉછરાય એવી સુરતા જેની સુન થઈ ફરીએ ફરી એવો ક્યાલો મેટો પીડો રે એ લીડો હરી લગન કરી એવો ક્યાલો મેટો એ જ કામ ક્રોધ લોભ મદ માયા આવરણ પામાસ્તે નવ પંદર અભ્યાસ અંતરથી મટી ગઈ પીડા સમ એવો નજરે નાવે અરે વિના વિના રે એ દૂધો કોઈ દૂધો હરી એવો પ્યાલો એવો પ્યાલો એ જ કથણી કથણી કથી છૂટી ગઈ કાયા કે ના ગાય ગીત ખોળણ હારો માહી ખોવાયો આપે રહ્યો અદ્વૈ એ પાલો ગણી પાણી રે એ હતો રહ્યો રે ઠરી એવો પ્યાલો અરે પીતો રે એ લીધો હરી લગ્ન કરી એવો પ્યાલો સાકર ગળી ગળામાં સમજ સમજ મૂસકાય રવિ રામ રસ કેવે કોણ તે વસ્તુ વણ જીવ્યાય એવો ઘટો ઘટ એવો પ્યાલો મેટો પીધો રે એ લીધો મેટો લગ્ન કરી એવો પ્યાલો મેટો દાસ સતારની આ છે ભક્તિ રચના ભજનીક હેમંત ચૌહાણ સખી પીયુ મનાવા કા સખી પીયો મનાવા કાજ ચાલો રે જઈએ
સખી પિયો મનાવા કાજ ચાલો રે જઈએ મારા રૂઠડા રામન રે યાદ મનાવી રે લઈએ મારા રૂઠડા રામન રે યાદ મના ઘણો છે રે મોટો રે નથી સૃષ્ટિમાં જો ને કોઈ એવો નદીનો જોતો રે સખી ત્રણે નદી ક્યાં આવી મરી છે એવી રે નથી કહેવા જેવી રે વાત છે જોયા જેવી સખી તરવે માય તરવા પડજો રે હું કહું છું રે જેટલું રે બેન એટલું કરજો રે સખી તરતા તરતા આડું અવળું રે નવ જોશો રે જો ફૂલ ખાશો તો બેન સખી તરવેને પાર પહોંચી રે જઈને તમે ચાલ જોરે આગળ દે કે હિંમત દઈને સખી બંકલાલની વાત વાંચી રે ઉન્મુખ કુઓ અમૃત ભરો છે ખાતો રે અમૃત પીને મારી બેન અમર ખાજો રે એ સખી વાજા વાગે અગમય ગોચર સામયાગળ આવે રે ત્યાં જળ હળ જોતા પ્રકાશ ખૂબ ચમકાવે રે સખી દસમા દ્વારની માયતા પૂરું છે મારી બેન ઈતાળું ઘડીઓ રે સખી મહામંત્રની કૂટી લેજો સાથે રે ઈતાળું ખોલીને મારી બેન જાજો વાતે રે
સખી આગળ એક મેદાન આવે રે મારી બેની રે તું કહું રે મારી બેન કે ખુશી એ સખી ત્યાંથી આગળ પ્રીતમજી નો
રાતી ની રાતું સાચું રે મુજ અબડા ને મોટી ની રાતું મુજે અબળા ને મોટી ની રાતું સામે ઘરેણું સાચું રે મુજે અબળા ને મોટી રાતું મુજે અબળા ને મોટી ની રાતું મારા સામે ઘરેણું સાચું રે મુજે અબળા ને મોટી ની રાતું મુજે અબળા ને મોટી ની રાતું મુજે અબળા ને મોટી ની રાતું એ મારા સામે ઘરેણું સાચું રે મુજે અબળા ને મોટી ની રાતું બે ભક્તિ ગીતો ગુંજ્યા આપના રેડિયો સેટ્સ પર. કલાકારો હતા પરમાર નેભા વિંજા અને પરબતભાઈ પરમાર. રચનાઓ હતી નરસિંહ મહેતા તેમજ મીરાબાઈની. શ્રવણના આજે શબ્દો જેને સ્વર સાંકળો છે જાદવ ગજી સોલંકીનો. જુગના નરને ઓળખો રે આ એજી મારા ભાઈ એને કે જાઓ એના
શરીરે કાળ વ્યાપે એ નહી પડનો રે પૂળો સતીએ ધીર એ ધનો રે આજી મારા ભાઈ તો એ જાણતાથી ને મજા રે આ જુગના નરને ઓળખો રે એજી મારા ભાઈ એને કે તારે હોય એ ના
યશવંત ભટ્ટ અને સાથીઓના સમુસ્વરમાં હતી મીરાબાઈની ભક્તિ રચના. સમાપન કરીએ ધૂન ઝલકથી. તો આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો દૈનિક કાર્યક્રમ અર્ચના, પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. આ છે આજની રત્નકણિકા, અગમ પંથના પ્રવાસ. લેખન ડોક્ટર નાથાલાલ ગોહિલ. અગમ પંથના જે પ્રવાસી રહ્યા છે તે જાણે છે કે આ માર્ગ વણ ખેડાયેલો છે. જ્યાં કેળી પણ નથી ત્યાં રાજમાર્ગની કલ્પના પણ થઈ શકે નહીં. તમારો પંથ તમારે જ નક્કી કરવાનો છે અને નવી કેળી કંડારવાની છે. એટલે સંત ભક્ત કવિઓએ આ માર્ગને ખાંડાની ધારે ચાલવા જેવો કઠિન કહ્યો છે. લોયણ લાખાને કહે છે, ભક્તિનો માર્ગ બોતરે કઠણ છે જી, તમે કેણીવત ભવજળ તરશો હા, શીશો ઉતારી જ્યારે ધરણી પર ધરશો જી, ત્યારે તમને સાહેબો મળશે રે. ભક્તિનો અગમપંથ માથા સાટે છે, મોહ માયાના આવરણો છૂટી જાય, સુખ દુઃખના ભેદ મટી જાય, મારું તારું રહે નહીં અને દરેક પ્રકારની વાસનાઓ છૂટી જાય, ત્યારે આ અગમ પંથના પ્રવાસી થઈ શકાય છે. હરિનો માર્ગ છે સોરાનો, નહીં કાયરનો કામજોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતે લેવું નામજોને, સુતવિત દારાશીસ સમર્પે તે પામે રસ પીવા જોને, સિંધુ મધ્યે મોતી લેવા માહી પડ્યા મરજીવા જોને. આ પ્રેમ પંથ પાવકની જ્વાળા એવી છે કે તેને ભાળીને મોટા ભાગના પાછા ભાગી જાય છે. જે આ પંથના પ્રવાસી છે તે જાણે છે કે આ માર્ગે જ મહાસુખ મળશે. તીરે ઉભા રહીને જે તમાશો જોયા કરે તેના હાથમાં પોડી પણ આવતી નથી. આ મહાસાગરમાં જે મરજીવા થઈ ડૂબકી મારે છે એના હાથમાં સાચા મોતી આવે છે. કબીર આ અગમ પંથના પ્રવાસી હતા, એટલે એમણે આ માર્ગને ભેતરી સાધનાનો પંથ કહી અને ઓળખાવ્યો છે. બહારની ઇમારત ચણવી હોય તો એનો નકશો દોરવો પડે, આ તો અંદરની સાધના છે. બ્રહ્મરંધ્રમાંથી જરતા રસનું પાન કરવાનું છે. આ અંદરના મૂળના રસને સિંચીને ક્રમશઃ ખીલવવાનો હોય તેના રસ્તા ન હોય, તમે જ તમારો રસ્તો. ક્ષિતિબાબુ કહે છે તેમ, નકશા હુકુમ ઇમારત ચલે વૃક્ષ ચલે નિજ લીલા. આ તો વૃક્ષ અને વેલીની જેમ તેનો લીલા વિસ્તાર કરે, તેને નિશ્ચિત માર્ગ ન હોય, આકાર રૂપ કે રંગ ન હોય. વળી આ અગમ પંથના પ્રવાસી થયા પછી પરમાત્માને શોધવો ક્યાં? કારણ કે ત્યાં ધરણી નહીં, આકાશ નહીં, નહીં દિવસ કે રાત્રિ, અલખ પુરુષ પ્રકાશિયા નહીં દેવો કે બાતી. રવિ સાહેબ કહે છે કે હે સખી, મારો અનુભવ તને કેમ સમજાવવો? સખી, ઊંચું જોઉં તો આકાશમાં, હું હેરું તો હરી હેઠારે, સુઈને જોઉં તો જબકે સેજમાં, બેસું તો તખત પર બેઠા રે. કબીર સાહેબ અનુભવે જણાવે છે કે મોકો કહાં ઢૂંઢો બંદે, મેં તો તેરી પાસ મેં, છતાં આપણે શોધ બહારની રહી છે. કસ્તુરી મૃગની નાભીમાં વસે છે, છતાં મૃગ અજ્ઞાનતાથી વનમાં આ સુગંધની શોધમાં ભટકી રહ્યો છે. તેમ પરમાત્મા આ ઘટમાં વસે છે અને તેની શોધ ક્રિયાકાંડ મૂર્તિ પૂજા યાત્રાથી થઈ રહી છે. આ અવિનાશી પુરુષની ઓળખ ઘોંઘટ કે પટ ખોલ રે તો હે પીવા મિલેંગે, જ્યાં સુધી અજ્ઞાનનો પડદો ખોલવામાં નહીં આવે ત્યાં સુધી ઘટ ઘટ વ્યાપી સર્વવ્યાપી પરમાત્માના દર્શન શક્ય નથી. આ અગમ પંથના પ્રવાસી થવું હોય તેમણે સૌ પ્રથમ પોતાનું ઘર બાળી નાખવું પડે છે. જ્યાં સુધી પોતાનું ઘર મમત્વ અહમ આસક્તિ બાળશો નહીં
ત્યાં સુધી આગળનો પંથ દર્શાશે નહીં. કબીર ખાડા બજાર મેં લીએ લુકાઠી હાથ, જો ઘર બારે આપનું વો ચલો હમારે સાથ. ગોરખ આ અગમ પંથના પ્રવાસીને પ્રથમ મરી જવાનું સૂચવે છે. મરો હો જોગી મરો, મરણ હે મીઠા, જીવતે જીવત મરી જાઓ, અહમનો વિલય એ જ મોત છે. આમ તો આ જગતમાં બધા મરતા જ આવ્યા છે ને, આપણે પણ મરી જવાના છીએ, પરંતુ એવી રીતે મરવું જોઈએ કે ફરી જન્મવું ન પડે. આધ્યાત્મિક સાધનાના માર્ગમાં અગ્રગતિ કરી છે તે સર્વે સદગુરુ સંત છે, તે સર્વ વંદનના અધિકારી છે. એ સંત સદગુરુ જ નિરંજનનું સાકાર રૂપ છે, તેમના થકી અંતરમાં અજવાળું થાય છે. આવા સંત સદગુરુ અગમ પંથના પ્રવાસી રહ્યા છે, જે સોયના નાકામાંથી સુમેરુને ચલાવી શકે છે અને તે જ પરમાત્માનું રૂપ વર્ણવી શકે છે. અગમ પંથના પ્રવાસી આતી ડોક્ટર નાથાલાલ ગોહિલ લિખિત રત્નકણિકા પઠન સવિતા.